ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમને મળીને આનંદ થયો. તો ચાલો આજે આપણે આપણું નવું શિક્ષણ કાર્ય શરૂ કરીએ. આની આગળના વિડીયોમાં પ્રિયંકા ટીચરે તમને સરસ રીતે દ્વિભાજક વડે અલગ અલગ રીતે કઈ રીતે માપ લેવાય તે વિશે શીખવાડ્યું છે, બરાબર ને? હવે આપણે જોઈશું કે બાગમાં રચાતો ખૂણો, પાંદડાની મદદથી તેની છાપ અને બીજી એવી કેટલીક વિવિધ પ્રવૃત્તિઓ વિશે આજે આપણે આ વિડીયોની અંદર શીખીશું. હવે આપણે જોઈએ બાગમાં રચાતો ખૂણો. મારું ક્રોન નૃત્ય રસ્તો બતાવે છે. જ્યારે હું મધ બનાવવા માટેના ફૂલોને જોઉં છું ત્યારે બીજી મધમાખીઓને કહેવા માંગુ છું, તેમને રસ્તો બતાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું. મારું નૃત્ય સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે સૂર્ય અને ફૂલ બંનેની વચ્ચે એક ખૂણો રચાય છે. અહીંયા મધમાખી છે તે મધ એકઠું કરવા જાય છે ત્યારે સૂર્યમાંથી પણ ઊર્જા પ્રાપ્ત કરે છે અને ફૂલોમાંથી પણ એ ઊર્જા પ્રાપ્ત કરે છે અને પોતાનો મધ પૂરો બનાવે છે. એટલે અહીંયા એક પ્રકારનો ખૂણો રચાય છે તેની વાત કરવામાં આવી છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ ખૂણો કાટકોણથી નાનો છે કે મોટો તે તમે નક્કી કરી શકો છો. તે કાટકોણથી નાનો ખૂણો દેખાઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ચિત્રો આપવામાં આવ્યા છે, તેમાં શું કરવાનું છે તે હવે આપણે જોઈએ. અહીંયા ગાડી તમારે તમારી આસપાસ જે પાંદડાઓ મળે છે તે લાવવાના છે અને એ પાંદડાની પાછળ રહેલી જે ડિઝાઇન આપેલી છે તેની છાપ તમારે તમારી નોટબુકમાં પાડવાની છે. એ છાપની અંદરથી પણ આપણને કેટલાક ખૂણાઓ રચાય છે તેની માહિતી મળે છે. આપણે આ પાંદડાઓની અંદર પણ અનેક ઘણા વિવિધ ખૂણાઓ જોઈ શકીએ છીએ. અહીંયા તમને પક્ષીની ચાંચ દેખાય છે. મિત્રો, આ પક્ષીની ચાંચની અંદર પણ ખૂણાઓ રચાય છે. જો તેઓની ચાંચ કાટકોણથી નાનો ખૂણો બનાવે છે તો મિત્રો, પક્ષીઓની ચાંચ દ્વારા પણ આપણે ખૂણાની સમજ મેળવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો આપણા નામના અક્ષરોમાં પણ ખૂણાઓ છુપાયેલા છે. આપણે આપણા વિષયને જ લઈએ તો આપણે આપણા વિષય મેથ્સને જ લખીને આપણે જોઈએ કે તેમાં કેટલા પ્રકારના ખૂણાઓ છે. કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ. હવે તમે કાટકોણ ત્રિકોણ એટલે કે 90° ખૂણો, લઘુકોણ એટલે 90° કરતાં નાનો ખૂણો અને ગુરુકોણ એટલે કે 90° કરતાં મોટો ખૂણો, આ વિશે આપણે આગળ શીખી ગયા છે, બરાબર? હવે જે 90° કરતાં નાનો ખૂણો છે એને કાટકોણથી નાનો ખૂણો પણ કહી શકાય અને 90° કરતાં મોટો છે એને કાટકોણથી મોટો ખૂણો પણ કહી શકાય છે. તો ચાલો જોઈએ આપણા મેથ્સના સ્પેલિંગમાં કેટલા ખૂણા આવેલા છે. હવે જોઈએ કે આ મેથ્સના સ્પેલિંગમાં કેટલા ખૂણાઓ છુપાયેલા છે. ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ કાટકોણ. તો કાટકોણના ખૂણાની સંખ્યા કેટલી છે? તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો કાટકોણ ખૂણા કેટલા છે? 10. હવે જોઈએ લઘુકોણ. લઘુકોણ એટલે કાટકોણથી નાનો ખૂણો. તો કે 1, 2, 3, 4, 5, 6 બીજા છે નથી. તો લઘુકોણની સંખ્યા કેટલી છે? 6. હવે છે ગુરુકોણ. તો ગુરુકોણ કેટલા છે? ગુરુકોણ એટલે કે કાટકોણથી મોટો ખૂણો. તો અહીંયા 1 અને 2. તો ગુરુકોણની સંખ્યા છે 2. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું નામ લખીને પણ આ રીતે કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ અંદરથી સંખ્યા મેળવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા મેં તમને કોષ્ટક આપેલું છે. આ રીતનું કોષ્ટક તમારે તમારી નોટબુકમાં બનાવવાનું છે. પછી તમારે શું કરવાનું છે? તમારા ઘરના સભ્યોના નામ અંગ્રેજીમાં લખવાના છે, બરાબર? જે રીતે આપણે મેથ્સ લખ્યું હતું, બરાબર એ રીતે તમારે અંગ્રેજીમાં તમારા કુટુંબના જેટલા સભ્યો હોય તેના નામ લખવાના. અને પછી કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ
ના ખૂણાઓની સંખ્યા લખવાની છે, એટલે કે કાટકોણથી નાનો ખૂણો અને કાટકોણથી મોટો ખૂણો એ બેની સંખ્યા તમારે આની અંદર લખવાની, અને જો કાટકોણ બનતા હોય તો કાટકોણની સંખ્યા લખવાની. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીશું. તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા 10 પુસ્તકો ગોઠવેલા છે અને એક પુસ્તક ત્રાસુ ગોઠવેલું છે. એવી જ રીતે બીજા 4 પુસ્તકો ગોઠવેલા છે અને એક પુસ્તક ત્રાસુ ગોઠવેલું છે. હવે જે આપણે આ ત્રાસા પુસ્તકો ગોઠવેલા છે એની ઉપરથી આપણે શું કરીશું, દળને પસાર કરીશું. તો તમે જોઈ શકો છો કે કયા પુસ્તક પરથી ઝડપથી દડો પસાર થઈ ગયો. તો તમે જોઈ શકો છો કે આ 10 પુસ્તકો જે ગોઠવેલા છે તેની ભાર કેવી છે, વધારે છે, એટલે કે આપણી ઝડપથી દડો પસાર થઈ ગયો. અને જ્યાં નાની ધાર બની છે ત્યાંથી ધીમે ધીમે દડો પસાર થાય છે. હવે તમે અહીંયા બે લપસરી જોઈ શકો છો, એક લપસરી મોટી છે અને એક નાની છે. તો તમે વિચાર કરી શકો છો કે કઈ લપસરી નાના બાળકો માટે સારી રહેશે, તો કે નાની લપસરી. કેમ? કારણ કે એની ધાર, એની ઊંચાઈ ઓછી છે, એટલે તેના ઉપરથી ધીમે ધીમે સરકી શકાય છે. જ્યારે મોટી લપસરીનો ધાર વધારે છે એટલે આપણે ઝડપથી એની ઉપરથી સરકી જઈએ છીએ, અને નાના બાળકો ઝડપથી સરકી જાય તો નીચે પડી જવાનો ભય રહેલો હોય છે. એટલા માટે આ નાની લપસરી નાના બાળકો માટે વધારે સલામત રહેશે. હવે આપણે જોઈશું બદલાતા આકારો. તો બદલાતા આકારની અંદર આપણે જોઈએ તો આપણે એક રબર ટ્યુબ લેવાની છે. શું લેવાની છે? રબર ટ્યુબ અને માચિસની તીલરીઓ. બરાબર. હવે શું કરવાનું છે, આ માચિસની જે તીલરી છે એની આગળનો કાળો ભાગ શું કરવાનો છે, દૂર કરી દેવાનો છે, એટલે કે કાઢી નાખવાનો છે. બરાબર. અને આ વાલ ટ્યુબ જે આપણે રબર ટ્યુબ છે એની અંદર માચિસની તીલરીને આ રીતે ભેરવીને આપણે ત્રિકોણ બનાવવાનું છે, ચતુષ્કોણ બનાવીશું, આ રીતે પંચકોણ બનાવીશું અને આ રીતે ષટ્કોણ બનાવીશું. બરાબર. આ રીતે આપણે જુદા જુદા 4 આકારો બનાવીશું. હવે મિત્રો આપણે જોઈએ તો આ જે આકારો આપણે બનાવ્યા છે, ધારો કે આપણે સૌથી પહેલાં લઈએ ચતુષ્કોણ, તો આ જે ચતુષ્કોણનો આકાર છે એને આપણે આમ દબાવીએ તો શું થાય છે, આકાર બદલાઈ જાય છે. એવી રીતે આપણે પંચકોણ લઈએ તો આ પંચકોણને પણ આપણે દબાવીશું એટલે એનો આકાર શું થાય છે, બદલાઈ જાય છે. હવે આ ષટ્કોણ લઈએ તો ષટ્કોણને પણ આપણે આ રીતે દબાવીશું તો એનો પણ આકાર બદલાઈ જાય છે. હવે આપણે લઈએ ત્રિકોણ, તો આ ત્રિકોણને આપણે દબાવીશું તો એનો આકાર બદલાતો નથી. જે તમે જોઈ શકો છો કે આ ત્રિકોણને આપણે ગમે તેટલું દબાવવા, આંગળીના તેડવા વડે દબાવવાનો પ્રયત્ન કરશું, છતાં પણ તેનો આકાર બદલાતો નથી. હવે આપણે આગળ જોઈએ આકાર અને મિનારા. મિત્રો અહીંયા આ એક બિલ્ડિંગનું ચિત્ર આપ્યું છે જેમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા ત્રિકોણ સમાયેલા છે, તે તમે ચિત્રમાં જોઈ શકો છો. આ બીજું ચિત્ર જોઈએ જે પુલનું છે, જેની ડિઝાઇનમાં પણ ત્રિકોણ સમાયેલા છે. તો મિત્રો આપણે અહીંયા એ વિચાર કરવાનો છે કે ત્રિકોણ ડિઝાઇનમાં શા માટે સમાયેલા છે, તો એ આપણે પછી જોઈએ. આ બીજો પણ એક પુલ છે, તેની ડિઝાઇનમાં પણ તમે ઘણા બધા ત્રિકોણ જોઈ શકો છો. આ બીજું ચિત્ર વીજળીના થાંભલાનું છે, તેમાં પણ તમે જોઈ શકો છો કે ઘણા બધા ત્રિકોણ સમાયેલા છે. તો આ ત્રિકોણ શા માટે સમાયેલા છે તે આપણે જોઈએ. મિત્રો તમને એમ થતું હશે કે વળી આ બધી ડિઝાઇનમાં, પુલમાં કે પછી બિલ્ડિંગ હોય તો એમાં ત્રિકોણ આકાર શા માટે વાપરવામાં આવે છે? તો આપણે આની પહેલાં જોઈ ગયા બદલાતા આકારમાં કે ત્રિકોણ આકારને ગમે તેટલો દબાવવામાં આવે છતાં પણ તેનો આકાર બદલાઈ શકતો નથી. તો હવે તમે જોઈ શકો છો કે પુલ તો કેટલો વજનદાર હોય, બિલ્ડિંગ પણ વજનવાળી હોય, તો આ વજનવાળી વસ્તુને આ ત્રિકોણ આકાર એ શું કરે છે, ટેકવી મૂકે છે. બરાબર. એટલે એની આકારમાં કોઈ ફરક પડતો નથી. એટલા માટે આ મોટી મોટા સ્થળોએ ત્રિકોણ આકાર વાપરવામાં આવે છે. મિત્રો
હવે આપણે જોઈએ યોગ સાથે ખૂણા. મિત્રો, તમે જે યોગ કરો છો તેમાં પણ ખૂણા રચાય છે. ચાલો આપણે જોઈએ. પહેલું ચિત્ર જુઓ, તેના બંને હાથ સીધા છે અને પગ પણ બરાબર સીધા છે. તો અહીંયા હાથ અને પગ વડે જે ખૂણો બને છે તે જુઓ, કેવો ખૂણો બને છે તમે જોઈ શકો છો. હા, બરાબર કાટખૂણો બને છે. હવે આ બીજું ચિત્ર જુઓ, તેના હાથ સીધા પગને અડે છે, એટલે કે તેની છાતી અને પગ, હાથ અને પગ વચ્ચે ખૂણો બને છે. હવે જુઓ તો બંને ખૂણા કેવા છે તમે જોઈ શકો છો. હા, બંને ખૂણા કાટકોણથી નાના ખૂણા બને છે. હવે આ તમે ત્રીજું ચિત્ર પણ જોઈ શકો છો, તેના હાથ પાસે ખૂણો બને છે અને તેના પગ પાસે પણ ખૂણો બને છે. તેવી જ રીતે આ ચોથા ચિત્રની અંદર પણ તેના પગ પાસે અને તેનું પેટ જે જમીન સાથે અડેલું છે ત્યાં ખૂણો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે તેના પગ, તેના પેટ જે જમીન સાથે અડેલું છે ત્યાં અને તેના હાથ પાસે કેવા પ્રકારનો ખૂણો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગાડી આપણને યોગ દ્વારા પણ કાટકોણથી મોટો ખૂણો અને કાટકોણથી નાનો ખૂણોની સમજ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હોમવર્કની અંદર તમારે આ પ્રોજેક્ટ વર્ક કરવાનું છે. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 26 ઉપરની પ્રવૃત્તિ તમારે કરવાની છે. અને પ્રોજેક્ટ વર્કમાં આ બીજી પણ પ્રવૃત્તિ કરવાની છે તમારે, પાઠ્યપુસ્તકના પાના નંબર 26 પરની પ્રવૃત્તિ જે આપણે જોઈ ગયા. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે વિવિધ રીતે આકારો અને ખૂણાઓ વિશે શીખ્યા. નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય. આવજો. ઘરે રહો, સુરક્ષિત રહો.